हेलो फ्रेंड्स, केम छो? वेलकम शिल्पास किचन रेसिपीज़। फ्रेंड्स, दरेक ગૃહિણીને દરરોજ એક જ પ્રશ્ન હોય છે કે આજે જમવામાં શું બનાવવું કે પછી નાસ્તામાં શું બનાવવું, અને એમાં પણ જ્યારે આપણી પાસે ઓછો સમય હોય અને ઓછા સમયમાં બની જાય તેવી બધાથી કંઈક અલગ રેસીપી અને બાળકો અને મોટાઓને પણ ખૂબ જ ભાવે તેવી રેસીપી જો મળી જાય તો ખૂબ જ ખુશ થઈ જવાય। તો ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં હું એક એવી જ રેસીપી લઈને આવી છું જે બધા લોકો આંગળા ચાટી ચાટીને ખાશે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી, અને તમે રેસીપી જોતાની સાથે જ બનાવવાનું મન થઈ જશે અને તમે વારંવાર બનાવશો। તો ફ્રેન્ડ્સ, રેસીપી જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે। આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા આવી નવી નવી રેસીપીઝના વિડીયો લાવતી રહું છું। જો તમારું સબસ્ક્રાઈબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી જ કરેલું છે, બીજી વખત કરવાનું નથી। સૌથી પહેલાં મેં અહીંયા ટમેટા લીધા છે, અત્યારે મેં અહીંયા બે મોટા ટમેટા લીધા છે અને ટમેટા એકદમ કડક લેવાના છે, જેથી આપણે આ રીતે કટિંગ કરીએ તો એની જે સ્લાઇસ છે એ સરળતાથી અને પરફેક્ટ થાય, એટલે આ રીતે આપણે એની સ્લાઇસ કરી લેવાની છે। બધી જ સ્લાઇસ પહેલાં આપણે કરી લઈશું। તમને આ રીતે સ્લાઇસ કરતા ના ફાવે અને સરખી રીતે ન થતી હોય તો તમે આ રીતે પણ સ્લાઇસ કરી શકો છો, હાથેથી હાથમાં લઈ અને સ્લાઇસ કરી લેવાની। સ્લાઇસ થોડીક જાડી રાખવાની છે, એનું આપણે સેજ ધ્યાન રાખશું, સાવ એકદમ પતલી નથી રાખવાની। તમે જોઈ શકો છો કે મારી સ્લાઇસ કેટલી જાડી છે, અને આ જે આગળ પાછળનો પાર્ટ હોય છે એનો પણ આપણે યુઝ કરી લેશું, એ હું તમને હમણાં બતાવીશ કે એનો કઈ રીતે યુઝ કરશું। હવે આપણે જે આ સ્લાઇસ કટિંગ કરી છે એમાંથી જે અંદરના બીનો પાર્ટ હોય છે એ બધો આપણે કાઢી લઈશું, એક બાઉલમાં આપણે કાઢી લેવાનો છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં જરાય પણ સમય નથી લાગતો અને આ બનાવવામાં આપણને કંટાળો પણ નહીં આવે। આ રેસીપી બનાવશો તો ઘરમાં બધાને કંઈક અલગ નાસ્તો મળી રહેશે। આ રીતે આપણી જે સ્લાઇસ હતી એમાંથી અંદરના બી આપણે બધા કાઢી લીધા છે, બધી જ સ્લાઇસ બરોબર થઈ ગઈ છે। હવે જે આપણે બીનો પાર્ટ હતો એને આ રીતે ચપ્પુની મદદથી થોડું થોડું કટિંગ કરી લઈશું, એ એકદમ સોફ્ટ હોય છે એટલે કટિંગ પણ ફટાફટ થઈ જાય છે, જરાય ટાઈમ નથી લાગતો। ત્યાર પછી આપણે કાંટા ચમચી વડે એને થોડું થોડું મેશ કરી લેશું, એટલે કોઈ મોટો કટ કરી ગયો હોય તો એ પણ સરસ ભાંગી જાય। આ રીતે એકદમ આપણે ક્રશ ટાઈપ કરી લેવાનું છે, અને જે આપણો ઉપરનો અને નીચેનો જે પાર્ટ હતો એનું જે સેજ ખરાબ હોય એટલું કાઢી અને બાકીનો જે હોય પાર્ટ એના આપણે એની અંદર નાના નાના કટકા કરી લેશું, એકદમ ઝીણી ઝીણી કટકી કરી લેશું, બહુ મોટી કટકી નથી કરવાની। આ રીતે બધી જે ઉપર નીચેનો પાર્ટ હતો એની મેં નાની નાની કટકી કરી લીધી છે અને બધું આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી અહીંયા મેં ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને કોથમીર બધું મિક્સ કર્યું છે। એક નાનું ગાજર હતું, બે નાની ડુંગળી હતી અને કેપ્સિકમ, અડધું કેપ્સિકમ લીધું હતું અને કોથમીર, બધું થોડું મિક્સ કર્યું છે અને એકદમ ઝીણી કટકી કરવાની છે। એ બધું આપણે જે ટમેટાના બી અને રસનું ગ્રેવી ટાઈપ કર્યું છે એની અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું બધું, અને તમે સવારે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ત્યાર પછી મેં અહીંયા એક ચમચી લીલી ચટણી લીધી છે, આની રેસીપી મેં આપેલી જ છે પહેલેથી, અને એની જે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો। ત્યાર પછી એક ચમચી રેડ ચીલી સોસ, એક ચમચી મેયોનીઝ અને બે ચમચી ટોમેટો કેચપ, આ બધું મેં એક વાટકીમાં મિક્સ કરી લીધું છે અને એ બધું આપણે એની અંદર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમારી પાસે જો રેડ ચીલી સોસ ના હોય કે તમે રેડ ચીલી સોસ ના નાખવા માંગતા હોય તો એની જગ્યાએ તમે લાલ મરચું પણ નાખી શકો છો અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણને ક્યારેક સાંજે ખાવાનું મન થાય તો પણ તમે આ ઝટપટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો, એકદમ ફટાફટ બની જાય છે। ત્યાર પછી આપણે મીઠું નાખીશું। ફ્રેન્ડ્સ, મેયોનીઝ અને આપણી જે લીલી ચટણી છે એમાં થોડું મીઠું એડ જ હોય છે, એટલે આપણે એ રીતે મીઠું નાખવાનું છે। ત્યાર પછી 3 ચમચી આપણે એની અંદર ચોખાનો લોટ એડ કરીશું। ફ્રેન્ડ્સ, તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે એને ચોખાને એકદમ ઝીણા દળી અને તમે ચાળી અને એમાં નાખી શકો છો। ત્યાર પછી 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે, મકાઈનો લોટ, અને 3 ચમચી રવાનો લોટ લેવાનો છે, જેને ઘણા લોકો સૂજી પણ કહે છે, રવો અથવા સૂજી કંઈ પણ ચાલે, અને ત્યાર પછી 5-6 ચમચી ચણાનો લોટ લેવાનો છે। આ બધા લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। આપણે અહીં ચણાના લોટનું પ્રમાણ થોડું વધારે રાખીશું। ફ્રેન્ડ્સ, આ બધા લોટનું મિક્સઅપ જે છે એ
ખૂબ જ હેલ્ધી છે, આ એકદમ હેલ્ધી નાસ્તો બની જાય છે. હવે જનરલી આપણે બધા અલગ અલગ લોટનું વાનગી નથી બનાવતા હોતા, પરંતુ એક જ વાનગીમાં બધા લોટ મિક્સ કરી અને એને હેલ્ધી બનાવી દઈશું. ફ્રેન્ડ્સ, બધા જે શાકભાજી આપણે નાખ્યા છે એમાં થોડું લિક્વિડી હોય છે, જે ખાસ કરીને ટમેટાનો રસ હતો, એટલે એમાં પહેલા મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જરૂર પડે એ પ્રમાણે આપણે દહીં ઉમેરવાનું છે. મોળું દહીં એટલે એની જે ખટાશ છે એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મોળું દહીં ઉમેરવાનું છે. જો ફ્રેન્ડ તમારી પાસે મોળું દહીં ના હોય તો તમે થોડું દહીં અને થોડું પાણી એ રીતે મિક્સ કરીને પણ લઈ શકો છો. ત્યાર પછી એને થોડો રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી જ્યારે આપણે બનાવવું હોય ત્યારે 1/2 ચમચી ખાવાનો સોડા એની અંદર એડ કરવાનો છે અને એની ઉપર 1/2 ચમચી પાણી રેડી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બેટર આટલું થીક જ રાખવાનું છે, બહુ ઢીલું ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું. ત્યાં સુધીમાં આપણી પેન પણ ગરમ થઈ ગઈ છે. ગરમ થઈ ગયેલી પેનમાં થોડું એવું 1/2 ચમચી આપણે એની અંદર તેલ નાખીશું. સેજ જ તેલ નાખવાનું છે અને ત્યાર પછી આપણી જે ટમેટાની જે રિંગ્સ હતી એ આપણે એની અંદર નાખી દઈશું. અને ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું હતું એ આપણે ટમેટાની અંદર ફિલઅપ કરવાનું છે. આ રીતે બધા ટમેટાની અંદર આપણે ફિલઅપ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે છેલ્લે સુધી જોઈ અને મને કમેન્ટ કરજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી છે. હવે આપણે એને ઢાંકી દઈશું, ઢાંકી અને 2 મિનિટ માટે પાકવા દઈશું. હવે ઢાંકવામાં અહીંયાથી આપણે હવા નીકળે છે એને પણ આપણે પેક કરી દેવાનું છે. તો આ રીતે મરચાનું જે પાછળનું ડીટીયું હોય એને કટ કરી અને એની અંદર મેં પ્રેસ કરી અને ભરાવી દીધું છે. 2 મિનિટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું જે થોડું થોડું પાકવા લાગ્યું છે અને એને આપણે એક વખત ફેરવી દઈશું. આ રીતે હળવે હાથે આપણે બધી જ સ્લાઈસને ટર્ન કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે રેસીપી જોવો છો તો મને કમેન્ટ તો કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. હવે બધી સ્લાઈસ ટર્ન થઈ ગઈ છે. હવે છેલ્લે વારો આવી ગયો છે ચીઝનો, બધાની ફેવરિટ વસ્તુ. તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝને સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ફરીથી પાકવા દઈશું. લગભગ 2 મિનિટમાં મેલ્ટ થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ છે, આપણી ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી તૈયાર છે. તો હું તમને એક વખત નજીકથી બતાવી દઉં. ચલે ફ્રેન્ડ, કેટલી યમ્મી અને ટેસ્ટી. ફ્રેન્ડ, તમે અહીં સુધી મારી રેસીપી જોઈ છે તો તમને જરૂર ગમી હશે. તો એક લાઈક આપી દેજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવી જ નવી નવી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.